સ્વરૂપ છે એ અર્થશાસ્ત્રના સ્વરૂપને આપણે પૂરું કરીએ. એના પછીનો પોઈન્ટ છે અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર. દરેક શાસ્ત્રનો ઉદ્દેશ અલગ અલગ હોય છે. દરેક શાસ્ત્ર એટલે કે અહીંયા સમાજશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર આ બધા શાસ્ત્ર છે અને આ દરેક શાસ્ત્રનો ઉદ્દેશ કેવો હોય છે? અલગ અલગ હોય છે. એટલે કે અર્થશાસ્ત્ર છે તો એનો ઉદ્દેશ આર્થિક બાબતોનો અભ્યાસ કરવાનો હોય છે. સમાજશાસ્ત્ર હોય તો એનો ઉદ્દેશ સામાજિક બાબતનો અભ્યાસ કરવાનો હોય છે. ભૂગોળ હોય તો એનો ઉદ્દેશ ભૌગોલિક બાબતનો અભ્યાસ કરવાનો હોય છે. એટલે દરેક શાસ્ત્રનો ઉદ્દેશ અલગ અલગ હોય છે, તેથી પોતાના ઉદ્દેશ અનુસાર તેમાં કોઈ એક ચોક્કસ વિષયની ચર્ચા કરવામાં આવે છે. એ વિષયને તે શાસ્ત્રના વિષય વસ્તુ તરીકે ઓળખવામાં આવે છે અને આ વિષય વસ્તુને એનું કાર્યક્ષેત્ર કહેવામાં આવે છે. એટલે આ કાર્યક્ષેત્રની બહાર જે વિષયનું કાર્યક્ષેત્ર હોય એ વિષયના કાર્યક્ષેત્રની બહાર કોઈ વસ્તુની તેમાં ચર્ચા કરવામાં આવતી નથી. અને કાર્યક્ષેત્રમાં જે બાબતનો સમાવેશ થતો હોય તેમાંથી કોઈ વસ્તુ કે કોઈ બાબત જતી કરવામાં આવતી નથી. એટલે કે એના કાર્યક્ષેત્રમાં જે બાબતનો સમાવેશ થતો હોય એ તમામ બાબતનો અભ્યાસ એ શાસ્ત્રમાં, જે તે શાસ્ત્રમાં કરવામાં આવે છે. એટલે આમ કાર્યક્ષેત્ર એ કોઈ પણ શાસ્ત્રના અંતિમ સીમાડાનો નિર્દેશ કરે છે. શું કરે છે? કાર્યક્ષેત્ર એ કોઈ પણ શાસ્ત્રના અંતિમ સીમાડાનો નિર્દેશ કરે છે. એટલે કે સીમાડાની બહાર જઈ અને કોઈ પણ બાબતનો અભ્યાસ કરવામાં આવતો નથી. એટલે અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર આર્થિક બાબત છે, તો આર્થિક બાબતને મૂકી એના સીમાડા છોડી અને સામાજિક બાબતનો અભ્યાસ કરવામાં આવતો નથી. એટલે આમ કાર્યક્ષેત્ર એ કોઈ પણ શાસ્ત્રના અંતિમ સીમાડા છે. બીજા શબ્દમાં કહીએ તો કાર્યક્ષેત્ર એ કોઈ પણ શાસ્ત્રનું એક એવું વર્તુળ છે, એક એવું વર્તુળ છે કે જેમાં નિશ્ચિત બાબતોનો સમાવેશ થાય છે અને એનું જ એમાં અભ્યાસ કરવામાં આવે છે અથવા તો એનું જ એમાં અધ્યયન કરવામાં આવે છે. એટલે આપણું અર્થશાસ્ત્ર પણ એક શું છે? તો કે અર્થશાસ્ત્ર પણ એક શાસ્ત્ર છે. આથી એના કાર્યક્ષેત્રમાં વિષય વસ્તુ તરીકે માત્ર આર્થિક બાબતોનો જ સમાવેશ થાય છે. એટલે અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર એટલે શું? તો કે અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર એટલે અર્થશાસ્ત્રનું વિષય વસ્તુ. એ વિષય વસ્તુમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થઈ શકે છે અને કઈ કઈ બાબતોનો સમાવેશ થતો નથી, તો આ અંગે જુદી જુદી ત્રણ વિચારધારા છે એ પ્રવર્તે છે કે અર્થશાસ્ત્રના વિષય વસ્તુમાં કઈ બાબતનો સમાવેશ થાય છે. તો ત્રણ જુદા જુદા પ્રકારની વિચારધારા છે. એમાંની પહેલી વિચારધારા છે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીની વિચારધારા. પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ એટલે ભૂતકાળના જૂના અર્થશાસ્ત્રીઓ, એને જૂના અર્થશાસ્ત્રીઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. જે પ્રાચીન અર્થશાસ્ત્રીઓ છે એને પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ તરીકે ઓળખવામાં આવે છે. તો અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રમાં કઈ કઈ બાબતનો સમાવેશ થાય એ માટે થઈ અને ત્રણ વિચારધારા છે એ પ્રવર્તે છે. એમાંની પહેલી વિચારધારા કોની છે? તો કે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓની વિચારધારા. તો પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીમાં કોણ છે મુખ્યત્વે? તો કે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીમાં એડમ સ્મિથ. કોણ છે? એડમ સ્મિથ. એડમ સ્મિથે અર્થશાસ્ત્રને શું કીધું? તો કે એડમ સ્મિથે અર્થશાસ્ત્રને સંપત્તિનું શાસ્ત્ર કીધું. તેથી તેમના મત મુજબ અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રમાં સંપત્તિ એટલે શું, સંપત્તિની પ્રકૃતિ કેવી છે, એની પાછળના કયા કારણો જવાબદાર છે, સંપત્તિનું કઈ રીતે ઉત્પાદન થાય છે, સંપત્તિનો કઈ રીતે વિનિમય થાય છે વગેરે પ્રશ્નોનો સમાવેશ કે વગેરે બાબતોનો સમાવેશ અર્થશાસ્ત્રના અભ્યાસમાં થાય છે. એના મતે, એડમ સ્મિથના મતે, આ સિવાયની બધી બાબતો અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રની બહારની બાબતો છે. કે પ્રશિષ્ટ વિચારધારા મુજબ આપણે જોઈએ
પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીમાં કોણે? તો કે એડમ સ્મિથે, ખાસ કરીને એણે પોતાના વિચારો રજૂ કરેલા છે. અને એની એને શું કીધેલું છે? તો કે અર્થશાસ્ત્ર એટલે સંપત્તિનું શાસ્ત્ર. એટલે કે એડમ સ્મિથના મતે અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રમાં સંપત્તિ એટલે શું, એની પ્રકૃતિ કેવી છે, એનું કઈ રીતે ઉત્પાદન થાય, એનું કઈ રીતે વિનિમય થાય વગેરે બાબતોનો સમાવેશ અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રમાં થાય છે. બીજી વિચારધારા છે કલ્યાણવાદી અર્થશાસ્ત્રીઓની વિચારધારા. તો એમાં કલ્યાણવાદી અર્થશાસ્ત્રીમાં કોણ આવે? તો કે માર્શલ ને પીગુ. તો માર્શલ પીગુ અને એના અનુયાયીઓ પ્રશિષ્ટ વિચારધારા એટલે કે એડમ સ્મિથની વિચારધારાનું ખંડન કરીને જણાવે છે કે અર્થશાસ્ત્ર એ માત્ર સંપત્તિનું શાસ્ત્ર નથી, અથવા તો અર્થશાસ્ત્રને માત્ર સંપત્તિનું શાસ્ત્ર કહી શકાય નહીં. કારણ કે આ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ સંપત્તિને શું બનાવી દીધેલું છે? સંપત્તિને એક પ્રકારનું સાધ્ય બનાવી દીધેલું છે. પણ માર્શલ અને પીગુ એમ કહે છે કે વાસ્તવમાં સાધ્ય શું છે? તો કે સાધ્ય તો માનવ કલ્યાણ છે. અને સંપત્તિ શું છે? તો કે સંપત્તિ છે એ આ સાધ્યને પ્રાપ્ત કરવા માટેનું સાધન છે. એટલે કે સંપત્તિ રૂપી સાધન હોય તો લોકોનું કલ્યાણ થઈ શકે. એટલે લોકોનું કલ્યાણ છે એ મહત્વની બાબત છે. એટલે કે અર્થશાસ્ત્રનો મુખ્ય ઉદ્દેશ લોકોનું કલ્યાણ કરવાનો છે. એટલે કે સાધ્ય છે અને આ લોકોનું કલ્યાણ કરવા માટે થઈ અને કોણ ઉપયોગી છે? તો કે સંપત્તિ ઉપયોગી છે. એટલે લોકોનું કલ્યાણ, માનવ કલ્યાણ એ સાધ્ય છે અને આ સાધ્યની પ્રાપ્તિ કરવા માટેનું સાધન કોણ છે? તો કે સંપત્તિ છે. તેથી જ પ્રોફેસર માર્શલ કહે છે કે અર્થશાસ્ત્ર વ્યક્તિ અથવા તો સમાજના એવા કાર્યોનો અભ્યાસ કરે છે કે જે કાર્ય માનવ કલ્યાણ સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવતા હોય, અથવા તો જે કાર્ય છે એ માનવ કલ્યાણમાં વધારો કરતા હોય. એટલે પીગુ અને માર્શલ જેવા કલ્યાણવાદી અર્થશાસ્ત્રીઓએ એમ કહે છે કે અર્થશાસ્ત્રનું કાર્ય છે એ લોકોનું કલ્યાણ કરવાનું છે. એની એમ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ જે અર્થશાસ્ત્રને સંપત્તિનું શાસ્ત્ર કીધેલું હતું એ બાબતનો એ વિરોધ કરે છે અને એમ કહે છે કે સંપત્તિ શું છે? તો કે સંપત્તિ સાધન છે, સાધ્ય નથી. વાસ્તવમાં સાધ્ય કોણ છે? તો કે માનવ કલ્યાણ છે. અને સંપત્તિ શું છે? તો કે માનવ કલ્યાણ પ્રાપ્ત કરવા માટેનું એક પ્રકારનું સાધન છે. એટલે પ્રોફેસર માર્શલ એમ કહે છે કે અર્થશાસ્ત્ર વ્યક્તિ તથા સમાજના એવા કાર્યનો અભ્યાસ કરે છે કે જે કાર્ય માનવ કલ્યાણ સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલા હોય, અથવા તો જે કાર્ય છે એ માનવ કલ્યાણમાં વધારો કરતા હોય. પ્રોફેસર માર્શલ ભૌતિક સંપત્તિ તેમજ માનવ સુખાકારીનો સમન્વય કરીને અર્થશાસ્ત્રના અભ્યાસનું કાર્યક્ષેત્ર છે એ ઘણું વ્યાપક બનાવી દીધેલું છે. એણે એવું માર્શલે એવું કીધું કે છે અર્થશાસ્ત્ર છે ટૂંકમાં માનવ કલ્યાણ છે એ સાધ્ય છે. માર્શલે એવું કીધું એટલે એનો અર્થ એવો નથી કે અર્થશાસ્ત્રમાં માનવ કલ્યાણનો જ અભ્યાસ કરવામાં આવે. કારણ કે એને એવું પણ કીધું કે માનવ કલ્યાણ છે એ સાધ્ય છે અને એ સાધ્ય પ્રાપ્ત કરવાનું સાધન કોણ છે? તો કે સંપત્તિ છે. એટલે માર્શલે સંપત્તિને તો સમાવેશ અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રમાં માર્શલે ભૌતિક સંપત્તિનો તો સમાવેશ કર્યો જ છે, પણ સાથે સાથે માનવ કલ્યાણનો પણ સમાવેશ કર્યો છે. એટલે કે ભૌતિક સંપત્તિ અને માનવ સુખાકારી બંને વચ્ચેનો સમન્વય કરીને પ્રોફેસર માર્શલે અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રને ઘણું વિશાળ બનાવી દીધું. પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રને કોના પૂરતું મર્યાદિત રાખ્યું હતું? તો કે સંપત્તિ પૂરતું જ મર્યાદિત રાખ્યું હતું. જ્યારે માર્શલે અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રમાં સંપત્તિનો તો સમાવેશ કર્યો જ, પણ સંપત્તિની સાથે સાથે માનવ કલ્યાણનો પણ એને સમાવેશ કરેલો છે. ઓકે, ત્યાંથી આગળ જઈએ તો પ્રો રોબિન્સની વિચારધારા, અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્ર અંગે પ્રોફેસર રોબિન્સની વિચારધારા.
તો ત્યારબાદ પ્રોફેસર રોબિન્સે માર્શલની વિચારધારાનું શું કર્યું, ટીકા કરી, ખંડન કર્યું. અને એણે એવું કીધું કે અર્થશાસ્ત્ર છે એ વાસ્તવિક વિજ્ઞાન છે, આદર્શલક્ષી વિજ્ઞાન નથી. હમણાં જ આપણે પ્રોફેસર માર્શલને ભણી ગયા કે અર્થશાસ્ત્ર માત્ર કાર્યકારીના સંબંધનો જ અભ્યાસ કરે છે, એટલે વાસ્તવિક વિજ્ઞાન છે. એટલે પ્રોફેસર માર્શલે સોરી પ્રોફેસર રોબિન્સે માર્શલની વિચારધારાનું ખંડન કરીને એવું કીધેલું છે કે અર્થશાસ્ત્ર એ માત્ર આદર્શલક્ષી, માત્ર વાસ્તવિક વિજ્ઞાન છે, આદર્શલક્ષી વિજ્ઞાન નથી. તેથી અર્થશાસ્ત્ર કેવળ શેનો અભ્યાસ કરે છે, તેથી અર્થશાસ્ત્ર કેવળ સાધનોનો અભ્યાસ કરે છે, સાધ્યનો અભ્યાસ એના કાર્યક્ષેત્રની બહાર છે. એટલે માર્શલ એમ કે અર્થશાસ્ત્ર છે એમાં માનવ કલ્યાણનો અભ્યાસ કરતું નથી, કારણ કે માનવ કલ્યાણ અથવા તો સાધ્યનો અભ્યાસ એની કાર્યક્ષેત્રની બહારનો અભ્યાસ છે. આમ રોબિન્સના મતે અર્થશાસ્ત્રનું કાર્ય માત્ર શું છે અને શું નથી એનો અભ્યાસ કરીને અટકી જવાનું છે. શું હોવું જોઈએ એ નીતિ, રોબિન્સના મતે શું હોવું જોઈએ એ નીતિશાસ્ત્રનો વિષય છે. તેથી શું હોવું જોઈએ તે અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રની બહારની બાબત છે. એટલે કે માનવ કલ્યાણ છે એ અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રની બહારની બાબત છે, એમ પ્રોફેસર રોબિન્સ કહે છે. પરંતુ ત્યારબાદ માર્શલની વિચારધારાના સમર્થનમાં આધુનિક અર્થશાસ્ત્રીઓએ આવ્યા અને આધુનિક અર્થશાસ્ત્રીઓએ પ્રોફેસર રોબિન્સે અર્થશાસ્ત્ર અંગેની જે વાસ્તવિક વિચારધારાનો આપેલી છે એ વિચારધારાનું ખંડન કરીને જણાવ્યું કે સામાજિક શાસ્ત્ર તરીકે, સામાજિક વિજ્ઞાન તરીકે અર્થશાસ્ત્ર માનવ કલ્યાણમાં કોઈ ફાળો ન આપતું હોય તો અર્થશાસ્ત્રના અભ્યાસનો કોઈ અર્થ નથી. એટલે કે એનો અભ્યાસ છે એ નિરર્થક છે. જે સામાજિક શાસ્ત્ર માનવ કલ્યાણની વૃદ્ધિમાં કોઈ પ્રદાન ન કરતું હોય તો એવા સામાજિક વિજ્ઞાન કે સામાજિક શાસ્ત્રનો અભ્યાસ કરવાનો કોઈ અર્થ નથી. આર્થિક સમસ્યાઓના ઉકેલ માટે કેવા પ્રકારની આર્થિક નીતિઓનો અમલ કરવો જોઈએ એ સમજાવવાનો ધર્મ અર્થશાસ્ત્રનો છે. અને પ્રોફેસર પિંગુ તો ત્યાં સુધી કહે છે કે અર્થશાસ્ત્ર માત્ર જ્ઞાનદાયી બની રહે એટલું પૂરતું નથી, તે ફળદાયી પણ બનવું જોઈએ. તેથી આજે અર્થશાસ્ત્ર એ માત્ર વાસ્તવિક વિજ્ઞાન ગણવાને બદલે આદર્શલક્ષી વિજ્ઞાન ગણી અને અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રમાં 5 બાબતોનો સમાવેશ કરવામાં આવે છે, અથવા તો અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રને 5 વિભાગોમાં વિભાજિત કરવામાં આવે છે. આ 5 વિભાગો છે ઉપભોગ, ઉત્પાદન, વિનિમય, વહેંચણી અને રાષ્ટ્રીય અર્થવિધાન. એટલે અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રને કેટલા વિભાગમાં વિભાજિત કરવામાં આવે છે? 5 વિભાગમાં વિભાજિત કરવામાં આવે છે. એટલે વિકલ્પવાળા પ્રશ્ન માટે આ યાદ રાખજો કે અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રને કેટલા વિભાગમાં વહેંચવામાં આવે છે? 5 વિભાગમાં. કયા કયા વિભાગમાં? તો કે ઉપભોગ, ઉત્પાદન, વિનિમય અને ઉપભોગ, ઉત્પાદન, વિનિમય, વહેંચણી અને રાષ્ટ્રીય અર્થવિધાન. તો આપણે હવે અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રના જે 5 વિભાગ છે એ 5 વિભાગને આપણે અહીંયા જોવાના છે. હા, એનું કાર્યક્ષેત્ર જોઈએ તો પહેલો વિભાગ છે ઉપભોગ વિભાગ, અથવા તો ઉપભોગ. ઉપભોગને બીજા ક્યાં નામે ઓળખવામાં આવે છે? તો કે ઉપભોગને બીજા નામે ઓળખવામાં આવે છે વપરાશ. એટલે કે કોઈ પણ જરૂરિયાત સંતોષવા માટે આપણે કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરીએ અને એમાંથી સંતોષ મેળવીએ તો એને શું કહેવાય? એને વપરાશ કહેવાય, અથવા તો એને ઉપભોગ કહેવાય. પહેલાં તો ઉપભોગ એટલે શું? તો કે આપણી જરૂરિયાત સંતોષવા માટે આપણે કોઈ વસ્તુનો વપરાશ કરીએ અને એમાંથી આપણને સંતોષ મળે એને આપણે શું કહી શકીએ? એને આપણે વપરાશ કહી શકીએ, અથવા તો એને આપણે ઉપભોગ કહી શકીએ. એની અંદર જોઈએ તો અર્થશાસ્ત્ર છે એ માનવીની આર્થિક પ્રવૃત્તિનો પદ્ધતિસરનો અભ્યાસ કરે છે. અને આર્થિક પ્રવૃત્તિનો હેતુ શું છે? આર્થિક પ્રવૃત્તિનો હેતુ શું છે? તો કે આર્થિક પ્રવૃત્તિનો હેતુ જરૂરિયાત સંતોષવાનો છે.
અને જરૂરિયાત આપણે કઈ રીતે સંતોષીએ છીએ? તો કે વસ્તુ અને સેવાઓનો વપરાશ કરી કે ઉપભોગ કરવાથી આપણી જરૂરિયાત છે એ સંતોષાય છે. દાખલા તરીકે તરસ લાગે આપણને, તો તરસની જરૂરિયાત આપણે સંતોષવી પડે છે. તો તરસની જરૂરિયાત સંતોષવા માટે આપણે કોનો વપરાશ કરીએ છીએ? તો કે પાણીનો વપરાશ કરી અને આપણે તરસની જરૂરિયાત સંતોષીએ છીએ. એવી જ રીતે ભૂખ લાગે, આપણે ભૂખની જરૂરિયાત છે તો આપણે ખોરાકનો વપરાશ કરી અને આપણે આપણી ભૂખની જરૂરિયાત સંતોષીએ છીએ. એવી જ રીતે જરૂરિયાતના ઘણા બધા પ્રકાર છે. પ્રાથમિક જરૂરિયાત, મોજ શોખની જરૂરિયાત, આરામદાયક જરૂરિયાત. તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાની આપણી જરૂરિયાત છે, એ જરૂરિયાત આપણે કોના દ્વારા સંતોષીએ છીએ, કોનો વપરાશ કરીને સંતોષીએ છીએ? તો કે વાહન વ્યવહારનો વપરાશ કરી અને આપણી એ જરૂરિયાત સંતોષીએ છીએ. એટલે અર્થશાસ્ત્ર માનવીની આર્થિક પ્રવૃત્તિનો અભ્યાસ કરે છે. અને આર્થિક પ્રવૃત્તિનો હેતુ શું છે? તો કે જરૂરિયાત સંતોષવાનો છે. અને જરૂરિયાત શેના દ્વારા સંતોષાય છે? તો કે વસ્તુ અને સેવાઓના વપરાશ કરવાથી આપણી જરૂરિયાત છે એ સંતોષાય છે. આથી ઉપભોગ કે વપરાશના વિભાગ હેઠળ આપણી જરૂરિયાતો, એ જરૂરિયાતોનું વર્ગીકરણ, એટલે કે પ્રાથમિક જરૂરિયાતો, મોજ શોખની જરૂરિયાતો, આરામદાયક જરૂરિયાતો, એનું વર્ગીકરણ, જરૂરિયાતના લક્ષણો જેવા કે અમર્યાદિત જરૂરિયાતો વારંવાર ઉદ્ભવે છે, જરૂરિયાતમાં વ્યક્તિ, ઉંમર અને જાતિ અનુસાર વૈવિધ્ય જોવા મળે છે, એટલે કે જરૂરિયાતના લક્ષણો, એ જરૂરિયાતના લક્ષણો પર આધારિત તુષ્ટિગુણ. તુષ્ટિગુણ એટલે કે કોઈ પણ વસ્તુનો ઉપભોગ કરવાથી આપણને જે સંતોષ મળે એને તુષ્ટિગુણ કહેવાય, અથવા તો કોઈ પણ વસ્તુમાં જરૂરિયાત સંતોષવાનો જે ગુણ રહેલો છે એને તુષ્ટિગુણ કહેવાય. એટલે જરૂરિયાતના લક્ષણ ઉપર આધારિત તુષ્ટિગુણ, સમસીમાન તુષ્ટિગુણનો નિયમ, કે ગ્રાહક એક કરતાં વધારે વસ્તુ તો કઈ રીતે પોતાની આવકની ફાળવણી કરશે કે જેથી એને જુદી જુદી વસ્તુમાંથી મહત્તમ સંતોષ મળી રહેશે, એ કોણ સમજાવે છે? સમસીમાન તુષ્ટિગુણનો નિયમ, વપરાશનો નિયમ વગેરેનો અભ્યાસ અથવા તો વગેરેનો સમાવેશ કેમાં થાય છે? તો કે વગેરેનો સમાવેશ ઉપભોગ વિભાગ હેઠળ અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રની અંદર થાય છે. એટલે ઉપભોગ વિભાગની અંદર કઈ કઈ બાબતોનો અભ્યાસ કરવામાં આવે છે? તો કે જરૂરિયાત, જરૂરિયાતોનું વર્ગીકરણ, જરૂરિયાતોના લક્ષણો, એ લક્ષણો ઉપરથી તારવવામાં આવેલો તુષ્ટિગુણ, સમસીમાન તુષ્ટિગુણનો નિયમ, વપરાશનો નિયમ, એ બધાનો અભ્યાસ ઉપભોગના વિભાગ હેઠળ કરવામાં આવે છે. આ ઉપરાંત આપણે શું કરીએ છીએ? જરૂરિયાત છે આપણે, એટલે જરૂરિયાત સંતોષવા માટે આપણે શું કરીએ છીએ? ખરીદી કરીએ છીએ. એટલે જરૂરિયાત સંતોષવા માટે બજારમાંથી વસ્તુની ખરીદી કરવી પડે છે. એટલે આપણે વસ્તુની ખરીદી કરીએ છીએ. આને કારણે શું થાય છે? બજારમાં માંગ ઉદ્ભવે છે. આમ માંગનો સંબંધ જરૂરિયાત સાથે છે. તેથી ઉપભોગ કે વપરાશના શીર્ષક હેઠળ માંગનો નિયમ અને એની સાથે સંકળાયેલી બાબતો જેવી કે માંગનું વિસ્તરણ, માંગનું સંકોચન, માંગને અસર કરતા પરિબળો, માંગની મૂલ્ય સાપેક્ષતા, આ બધી બાબતોનો અભ્યાસ ઉપભોગ વિભાગ હેઠળ કરવામાં આવે છે. ઓકે, ત્યાંથી આગળ બીજો વિભાગ છે અર્થશાસ્ત્રનો ઉત્પાદન. વ્યક્તિ ક્યારે ઉપભોગ કરી શકે, વ્યક્તિ ક્યારે જરૂરિયાત સંતોષવા માટે, વ્યક્તિ ક્યારે પોતા એ જરૂરિયાત માટેની વસ્તુનો વપરાશ કરી શકે? તો કે એ જરૂરિયાતની વસ્તુનું ઉત્પાદન થવું જોઈએ. ઉત્પાદન થાય તો જ વ્યક્તિ પોતાની જરૂરિયાત સંતોષવા માટે જે તે વસ્તુનો વપરાશ કે ઉપભોગ કરી શકે. એટલે ઉપભોગ વિભાગ અને ઉત્પાદન વિભાગ બંને એકબીજા સાથે જોડાયેલા છે. હવે ઉપભોગ કરવા માટે, વપરાશ કરવા માટે વસ્તુ જોઈએ.
હવે કેટલીક વસ્તુઓ છે કેવી છે તો કે કેટલીક વસ્તુઓ આપણને કુદરત તરફથી મળેલી છે, કુદરત તરફથી જોઈએ એટલા પ્રમાણમાં એ વસ્તુઓ આપણને ભેટ સ્વરૂપે મળેલી છે. દાખલા તરીકે હવા, સૂર્યપ્રકાશ, પાણી, એટલે આવી વસ્તુઓનું ઉત્પાદન આપણે કરવું પડતું નથી, કારણ કે કુદરતે આપણને ભેટ સ્વરૂપે આપેલી છે. એટલે આવી વસ્તુનું ઉત્પાદન કુદરતી રીતે થાય છે, આપણે એ વસ્તુનું ઉત્પાદન કરવું પડતું નથી. પરંતુ બીજી કેટલીક વસ્તુઓ માનવ જરૂરિયાતના સંદર્ભમાં જોઈએ એટલી પ્રાપ્ય નથી. માણસની જરૂરિયાત અમર્યાદિત છે અને એને સંતોષવા માટે વસ્તુની જરૂરિયાત રહે છે. એટલે કેટલીક જરૂરિયાતો અથવા તો કેટલીક જરૂરિયાતની વસ્તુઓ માનવ જરૂરિયાતના સંદર્ભમાં જોઈએ એટલા સ્વરૂપમાં, જોઈએ એ સ્વરૂપમાં અથવા તો જોઈએ એટલા પ્રમાણમાં પ્રાપ્ય નથી. આથી શું કરવામાં આવે છે તો કે આથી કુદરતે આપેલી વસ્તુઓ પર શ્રમ કરીને માનવી તેને વધુ ઉપયોગી બનાવે છે. આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? આ પ્રક્રિયાને ઉત્પાદન કહેવામાં આવે છે. એટલે અહીંયા ઉત્પાદન એટલે શું? તો કે કુદરતી વસ્તુ પર મૂડી અને શ્રમનો ઉપયોગ કરીને અથવા તો મૂડી અને શ્રમનો પ્રયોગ કરીને એ વસ્તુને વધુ ઉપયોગી બનાવવાની પ્રક્રિયાને ઉત્પાદન કહેવામાં આવે છે. અથવા તો કુદરતી વસ્તુ પર શ્રમનો ઉપયોગ કરીને માનવી તેને, અથવા તો શ્રમ કરીને, કુદરતી વસ્તુ પર શ્રમ કરીને માનવી તેને વધુ ઉપયોગી બનાવે છે. આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? એને ઉત્પાદન કહેવામાં આવે છે. દાખલા તરીકે રૂ છે, તો રૂ આપણી કાપડની જરૂરિયાત, આપણી પોશાકની જરૂરિયાત સંતોષતું નથી, એટલે આ રૂ છે આપણને કુદરત તરફથી મળે. પણ એ રૂ છે આપણી પોશાકની જરૂરિયાત સંતોષતું નથી, એટલે આપણે શું કરીએ છીએ? રૂ ઉપર આપણે શું કરીએ છીએ? રૂ ઉપર આપણે પ્રક્રિયા કરીએ છીએ અને પ્રક્રિયા કરી અને એને શેનું સ્વરૂપ આપીએ છીએ? એને કાપડનું સ્વરૂપ આપીએ છીએ. તો રૂમાંથી કાપડનું સ્વરૂપ આપવાની પ્રક્રિયાને શું કરીએ છીએ? શું કહેવાય? એને ઉત્પાદન કહેવાય. એટલે રૂ છે એ આપણે માટે ઉપયોગી નથી, એટલે રૂને આપણે શું કરવું પડે છે? એને ઉપયોગી સ્વરૂપ આપવું પડે છે. એટલે રૂને ઉપયોગી સ્વરૂપ આપવું એટલે શું કરવું? તો કે રૂમાંથી કાપડ બનાવવું, એને રૂને ઉપયોગી સ્વરૂપ આપવું કહેવાય. એટલે રૂ ઉપર શ્રમ કરીને, શ્રમ દ્વારા પ્રક્રિયા કરીને એને કાપડ બનાવવામાં આવે તો શું કર્યું કહેવાય? અહીંયા કાપડનું ઉત્પાદન થયું કહેવાય. એટલે કેટલીક વસ્તુઓ છે જરૂરિયાતના સંદર્ભમાં જોઈએ તેટલા પ્રમાણમાં પ્રાપ્ય નથી, જોઈએ એ સ્વરૂપમાં પ્રાપ્ય નથી. આથી શું કરે છે માનવ એ કુદરતી વસ્તુ પર શ્રમ કરી અને એને વધુ ઉપયોગી બનાવે છે. આ વધુ ઉપયોગી બનાવવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? એને જ ઉત્પાદન કહેવામાં આવે છે. હવે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવું હોય તો મુખ્યત્વે ચાર સાધનોની જરૂરિયાત રહે છે. એટલે કે ઉત્પાદન માટે જે સાધનોની જરૂર રહે છે એ ચાર સાધનો છે: જમીન, સોરી શ્રમ, ભૂમિ, મૂડી અને નિયોજક. અથવા તો જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. જમીન, મૂડી, શ્રમ અને નિયોજક આ ઉત્પાદનના ચાર સાધનો છે. એ ઉત્પાદન કરવામાં મદદરૂપ બને છે, એને ઉત્પાદનના સાધનો કહેવામાં આવે છે. તો ઉત્પાદન વિભાગ હેઠળ આપણે કઈ કઈ બાબતનો અભ્યાસ કરીએ છીએ? તો કે ઉત્પાદન વિભાગ હેઠળ આપણે ઉત્પાદનના ચારેય સાધનો, જમીન, મૂડી, શ્રમ અને નિયોજક, તેની કાર્યક્ષમતા અથવા તો એની ઉત્પાદકતા, ઉત્પાદનના નિયમો, ઘટતા મળતરનો નિયમ, વધતા મળતરનો નિયમ, સ્થિર મળતરનો નિયમ, આધુનિક ઉત્પાદનનું માળખું અને એની સાથે સંકળાયેલી બાબતો જેવી કે શ્રમ વિભાજન, મોટા પાયા પર ઉત્પાદન, ઔદ્યોગિક જોડાણો વગેરેનો અભ્યાસ છે એ ઉત્પાદન વિભાગ હેઠળ કરવામાં આવે છે. એટલે ઉત્પાદન વિભાગ હેઠળ આપણે ઉત્પાદનના જુદા જુદા સાધનો, જમીન, મૂડી, શ્રમ અને નિયોજક, એના લક્ષણો, એની કાર્યક્ષમતા, ઉત્પાદનના નિયમો જેવા કે વધતા મળતરનો નિયમ, ઘટતા મળતરનો નિયમ,
સ્થિર મળતરનો નિયમ, આધુનિક ઉત્પાદન માળખું, એની સાથે સંકળાયેલી બાબતો જેવી કે શ્રમ વિભાજન, મોટા પાયા પરના ઉત્પાદનના લાભ, ઔદ્યોગિક જોડાણો, કારણ કે ઉદ્યોગ છે એમાં ઉત્પાદન કરવામાં આવે છે, એટલે વગેરે બાબતોનો એની અંદર અભ્યાસ કરવામાં આવે છે. અને એના પછીનો વિભાગ આવે છે